મને તો ઘરે કરતા મારું જે આ સૂપ હતી એ મકાઈ સૂપ પીધો મને ખૂબ આનંદ થયો મજા આવી ગઈ અમારા પોતા માટે વસ્તુ નથી અમારા માટે વસ્તુ નથી હેલો મિત્રો જય માતાજી જય મોગલ રાજગોઈ લોકમાં આપનું સ્વાગત છે અને અત્યારે અમે રાત્રે પહોંચી ગયા છીએ મણેકભાઈ કઈ બાજુ પેલેસ રોડ કહેવાય પેલેસ રોડ ઓ ત્યાં શું મળે ત્યાં બોમ્બે સેન્ડવિચ છે બોમ્બે સેન્ડવિચ બોમ્બે કેમ કે જે ભાઈ સેલ કરે છે હા એ ભાઈ બોમ્બે ખાતા શું વાત એટલે બોમ્બે એ પેલા સેલિંગ કરતા પછી મારા અંદરથી દશક વર્ષીય જામનગરમાં સેલિંગ કરે છે પોતાની હાથે ને એક જ પોતે વન મેન શો આર્મી ને કેટલી જાતની સેન્ડવિચ બનાવે 8-10 જાતની અત્યારે સેન્ડવિચ બનાવે છે બરાબર અને એમની સાથે જે અમેરિકન મકાઈ આવે હા એમનું સૂપ જે જામનગરમાં સ્પેશિયાલિટી આપણે કહી એના જેવું અમેરિકન મકાઈનું સૂપ જામનગરમાં કોઈ નથી બનાવી શકતું મકાઈનું સૂપ મકાઈનું સૂપ અમેરિકન મકાઈ અમેરિકન સ્વીટ એ સૂપ તો અત્યારે શિયાળા જેવું છે શિયાળા અને આ બારે માસ પીવાય છે તો કઈ તો સૂપના તો આપણે લવર છીએ ને કાનાભાઈ ભાઈ સાથે થોડીક વાતચીતો કરીએ કે મુંબઈ થી અહીંયા આવ્યા છે ને અહીંયા નો ટ્રેન્ડ કેવો છે તો આપણે જોઈએ અને એમની સાથે વાત કરીએ ચાલો અમેરિકન મકાઈ આપણે ટ્રાય કરવાનું છે ટ્રાય કરવાનું અમેરિકન મકાઈ નું સૂપ બનાવે છે સ્વીટ કોર્ન સૂપ એમાં શું શું પડે જો પેલા આમાં અમેરિકન મકાઈ નાખી ભાઈ આ સૂપ જાય છે આ મકાઈ નું છે મકાઈ નું સૂપ બાફેલી મકાઈ નું સૂપ બાફેલી મકાઈ નું સૂપ વાહ એમાં હવે બધા મસાલા પણ છે મીઠું છે બધી જાતના મસાલા આવે આ શું મરચું નાખ્યું કે હા બધી જાતના મસાલા બધા મિક્સ મસાલા સિક્રેટ મસાલા સિક્રેટ મસાલા આ લીલી ચટણી છે લીલી ચટણી આ તો કઈ અલગ જ વસ્તુ બને માથે આ લીંબુ છે અરે વાહ જેટા કેદર થશે ચીઝ નાખો તો ચીઝ નાખી શકો તમે આમાં ચીઝ નહીં એક માનો ના એક માં મજા આવે સૂપ ની માથે ચીઝ ચીઝ વાહ આ તો આ મોલું આમ વૈડ હોય તો ગોલા ટાઈપ લાગે ગોલા ટાઈપ ગોલા ટાઈપ સડી વાળો ગોલો કેવો હોય વાળો ગોલો આ સૂપ જો તૈયાર વાહ સૂપ થઈ ગયું છે તૈયાર એમના જે કેવાય ને પર્સનલ સિક્રેટ મસાલા તમે કીધું અલગ એમાં શું અલગ આવે એમાં ગાર્લિક આવે પાછું એટલે સ્પાઈસી લસણ 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 ની ચટણી તમારે શરદી કે એવું કઈ હોય તો એ તરત જ મટી જાય પૂરું થઈ જાય અરે વાહ એક જ ડોઝ લ્યો એમાં રોજ તમે આનો મારી જાવ એટલે વાત પૂરી થઈ જાય ભાઈ હા તો તમે તો આમ તમારું કામકાજ કેવું ખબર કે આમ ડોક્ટર થી નહીં ડબલ વાહ
મને તો ખરેખર તમારું જે આ સૂપ હતી એ મકાઈ સૂપ પીધું મને ખૂબ આનંદ થયો મજા આવી ગઈ અમારા પોતા માટે વસ્તુ નથી પીવા માટે અમારા માટે વસ્તુ નથી સૂપ ઘણી ફેરે મુન્નાભાઈ શું કરે ખબર છે મૈસુર ખબર છે કે આ 9 વાગે 9:30 વાગે ખતમ થઈ એની પહેલા પોતાના બે આ ધર્મેશ ને લીધે બે ચાર જણાના સાહેબ રાખી અલગ જ રાખી દીધી કે આ કે આપણે ભૂત નો વારો નહીં આવે પીવાનો પછી આપણે પીએ પછી છેલ્લી આપણે પીએ તો સારું વાજે હવે જ્યુસ ની મજા લઈએ ચલો ચીઝ વાળું કીધું હે ને આપણે જે પ્લેન પ્લેન છે ને આમાં જે લીંબુ સિક્રેટ મસાલા યુનિક વસ્તુ આ શિયાળામાં જ મળે કે બારેમાં 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 મળે એમ ને આ તમારે પીવું તો અહીંયા જવું પડે હા અહીંયા જવું પડે પેલા મુન્નાભાઈ રોડ ઉપર બેસીને સેલ કરતા મુન્નાભાઈ કેટલો ટાઈમ થયો મને ત્યાં 18 રોકણી વાળો 18 રોકણી આઈડિયા તમને કઈ દીધું ને અમને સુરત થી મળ્યો સુરત માં તો હું ઘણી વાર ગયો આવું વસ્તુ નથી કરતી અમદાવાદ સુરત મેં જોયું મેં તો આ જે વસ્તુ યુનિક જે અલગ અલગ વસ્તુ હતી જે રાજભાઈ એમ જ લખતું હતું કાક પીધા જ કરી પીધા જ મુન્નાભાઈ હા ભાઈ મજા આવી ગયો ખરેખર મજા આવી ને હજી આ સેન્ડવિચ પતે એટલે હજી હું એક વાર પીસ પાડું બે પીરાજી વાહ વાહ હવે આપણે સોપી લીધો ને હવે આપણે જઈ દઉં ધંબાઈ આગળ સેન્ડવિચ ખાવા મસ્તી વાળી સેન્ડવિચ શું કે ધંબાઈ કેપ્સિકમ ઓનિયન મેયોનીઝ અચ્છા બટાટા નો સ્પેશિયલ મસાલો તમે તો આમ અમદાવાદ માં માણેક ચોક ની જેમ વર્ષી ગયા બીજું તમને કહું ધર્મેશ છે ને આ બોમ્બે માં શીખો છે બરાબર ને પેલા બોમ્બે માં જ બિઝનેસ કરતો પછી અહીંયા કેટલા રેમ છે જામનગર માં શું શું 2015 છે એટલે 6ઠું વર્ષ ચાલે છે સેન્ડવિચ માં મુંબઈ થી તમે અહિયાં જામનગર શિફ્ટ થઈ ગયા તો તમે જે મુંબઈ સ્ટાઇલ માં જે અત્યારે સેન્ડવિચ બનાવો છો અહિયાં લોકો કેવું પ્રિફર કરે મારા માટે સ્પેશિયલ આ ખાવા માટે જ આવે છે ટોસ્ટર શું વાત કરો કેટલી બનાવો છો 150 થી 200 અને અલગ અલગ વેરાયટી કેટલી ટોટલ 17 આઈટમ લીલી ચટણી પ્રાઇસ શું ધર્મેશભાઈ 80 રૂપિયા વાહ હલો આ અમારી કાશે કાનાભાઈ ચીઝ ને બટર થી ભરપૂર
માણક ભાઈ ને ટેસ્ટ કરો પેલા માણક ભાઈ ને બાર બોલો શું માણક ભાઈ કના ભાઈ આપણે જે ધર્મેન્દ્ર ભાઈ બનાવી બોમ્બે સ્ટાઈલ માં સેન્ડવિચ બરાબર 80 રૂપિયા વસૂલ કહેવાય અને આટલું બધું ચીઝ બટર ઘણી બધી વસ્તુ રાખી અને જ્યાં મને તો ગણિત માં માણક તો યાદ આવી ગયો અમદાવાદ ચીઝ નો વરસાદ ચીઝ નો વરસાદ કર્યો બોમ્બે ચીઝ થી લખપત ઓનલી ચીઝ નો સ્મેલ શું વાત મીઠી ચટણી એની ફેમસ છે હવે સ્ટ્રોંગ છે હા લઈ ગયો હવે ખાધા બધી ખબર પડશે આપણી સેન્ડવિચ જોજો માં હું એક જ બાઈટ લઈશ ભાઈ બાકી હવે તમારો વારો છે આમાં આખા નમ કરવામાં ચીઝ બટર નો ભાઈ ભરપૂર સ્વાદ આવે હા એમ જ લાગે આપણે ચીઝ જ ગરમ ગરમ લાગે ગરમ 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 અંદર મસાલા બધા ભેગા બટેરા મરચા ને કટકી લેતી નાની નાની અને જો ગાર્લિક નો પણ ટેસ્ટ આવે છે હા ગાર્લિક નહીં કહું ટૂંકમાં આપો પંજાબી ટાઈપ છાતીમાં જે શરદી હતી ને બસ તમને ખબર છે કે હું ચીઝ વાળું ઓછું ખાવ રાજભાઈ ચીઝ વાળું ખરેખર માણકભાઈ ને જોઈએ મેં તો ભાઈ બે બર્ગર માં પૂરા કર્યા મને તો ભાઈ શું વધારે મકાઈ વાળું મકાઈ નું સ્વીટ અમેરિકન સ્વીટ શિવશક્તિ ખીરું કોકોનટ ચટણી અને આ રેગ્યુલર ખીરું આવે અને અંદર ઈડલી ઢોસા ઢોકળા ઉત્તપમ બધું બની જાય આની શું પ્રાઇસ છે 60 રૂપિયા છે 900 ગ્રામ આવશે ડેઈલી ફ્રેશ મળે ડેઈલી ફ્રેશ હો ડેઈલી નું ડેમ ડેટ બાય ડેટ જો ડેટ મારી અમાર ડેટ મારી બરાબર ડેઈલી ફ્રેશ જ મળે આ 17 તારીખ એટલે આજ 17 તારીખ છે એટલે આજ 17 તારીખ નું આજે વાહ ભાઈ વાહ 5:09 વાગ્યા મનોજભાઈ ને વાહ ભાઈ જો આ જગ્યાએ આપણે મનોજભાઈ પછી ધર્મેશભાઈ સોરી ધર્મેશભાઈ મુન્નાભાઈ અને આપણા મનોજભાઈ ત્રણેયની સાથે અહીંયા શોપ છે તો જે કોઈને ખીરું ખાવું હોય ઢોકળા કરવા હોય તો અહીંયાથી લઈ જઈ શકો છો જામનગરનું ફેમસ નંબર 1 શિવશક્તિ ખીરું જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ.